નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝના રક્ષાબંધન સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ, તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે, તેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે, ભાઈ બહેનને ગિફ્ટ આપે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે, તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ, હિતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદૃશ્ય પરમાત્મા અને દેવદેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતા પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. ભાઈના જીવનમાં વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ. ભાઈને મન રાખડી બંધાવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બહેને ભાઈ પાસેથી કંઈક મેળવવાનો હક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, તેનું મહત્વ નથી. ભાઈ બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય તે વધુ મહત્વનું છે. આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીછાણવા પ્રયત્ન કરવો જોઈએ. ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનાનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે. હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનું નથી, મહત્વ છે અંદરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું. રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ. ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં અમૂલાગ્ર પરિવર્તન આવી જાય છે. બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે. બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે. સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ મહત્વની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે. આવું શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડીને કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર ખોલી ભાઈને વિકાર, વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલ સોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લાભો લાગે છે. રક્ષાના પ્રતીક તંતુમાં ભાઈ બહેનના હૃદયનો નિર્વાજ અને નિતાંત પ્રેમ નિતરતો હોય છે. રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ સંબંધ. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનારા આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ બંધન અને ભાવ બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ. ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે તેવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથે સાથે પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે તેવી આશંકા પણ સેવે છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઇન્દ્રએ વિજય પ્રાપ્ત કર્યો હતો. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધને મોકલી ભાઈ બનાવ્યો. આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને
લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા. રક્ષાબંધને બહેન માટે પોતાના વહાલ સવાયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સિવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. બળેવ એટલે બળ અને બલી ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભજની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગર ખેડુ બનીને વહાણવટી ઉપડતા અને અખૂટ જળભંડારને ખોડે ખેલતા નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય અને ઉમંગની છોડો ઉડતી અને સાચા ભાતૃત્વનો પરિમલ પથરાય રહેતો. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને શ્રીમદ ભાગવતમાં રક્ષાબંધનની કથા વામન અવતાર નામની કથામાં મળી છે. વાર્તાની જેમ છે, જ્યારે દાનવેન્દ્ર રાજા બલિએ રક્ષાબંધન વખતે બહેનનું બંધન એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઈ બહેનની રક્ષાર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. સો યજ્ઞ પૂરા કર્યા પછી સ્વર્ગના રાજાને કબજે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્રના દેવોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. પછી ભગવાન વામન બ્રાહ્મણ તરીકે અવતાર લીધો અને રાજા બલિ પાસે દાન માંગવા માટે આવ્યા. ગુરુના ઇનકાર પછી પણ બાલીએ ત્રણ પગથિયા જમીન દાનમાં આપી. ઈશ્વરે આકાશને ત્રણ પગલામાં માપીને રાજા બાલીને ભૂગર્ભમાં મોકલ્યો, પૃથ્વીનું માપન કર્યું. આમ ભગવાન વિષ્ણુએ બલિદાન રાજાના ગૌરવને તોડીને લીધે રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હિત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે, સાથે સાથે અશુભોનું પણ નિવારણ કરે છે. આ તહેવાર બાલેવ તરીકે પણ ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે બાલી પાતાળમાં ગયો. બાલીએ રાત દિવસ ભગવાનની ભક્તિનો ભોગ આપ્યો, સામે રહેવાનું વચન લીધું. ભગવાનના ઘરે પાછા ન આવતા મુશ્કેલીમાં પડેલા નારદજીએ લક્ષ્મીને ઉપાય તરીકે કહ્યું. તે ઉપાયને પગલે લક્ષ્મી રાજા બાલી પાસે ગઈ અને તેને રક્ષાબંધન બાંધી અને તેનો ભાઈ બનાવ્યો અને પતિ ભગવાન બાલીને સાથે રાખ્યો. તે દિવસે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ હતી. વિષ્ણુ પુરાણમાં એક પેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રાવણની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ હાયગ્રીવ તરીકે અવતાર લીધો હતો અને બ્રહ્મા માટે ફરીથી વેદો પ્રાપ્ત કર્યા હતા અને હાયગ્રીવને શિક્ષણ અને ડહાપણનું પ્રતીક માનવામાં આવે છે. જબ ભગવાન વિષ્ણુને વામન અવતાર મેં એક પગ મેં સ્વર્ગ ઓર દૂસરે પગ મેં ધરતી માંગ લી થી તો રાજા બલિ હાર કર રસાતલ મેં ચલા ગયા. તબ રાજા બલિને ઘોર તપસ્યા કી ઓર અપની ભક્તિ કે બલ સે ભગવાન કો દિન રાત અપને સામને રહેને કા વચન લે લિયા. તબ ભગવાન વિષ્ણુ કો રાજા બલિ કા દ્વારપાલ બનના પડા. ઇસસે લક્ષ્મી માતા વ્યાકુલ હો ગઈ. તબ નારદ મુનિ ને ઉન્હે સમજાયા. નારદ મુનિ કે કહેને પર લક્ષ્મીજી ને રાજા બલિ કે પાસ જાકર ઉન્હે રાખી બાંધ કર અપના ભાઈ બનાયા ઓર ઉપહાર સ્વરૂપ અપને પતિ ભગવાન વિષ્ણુ કો અપને સાથ લે આઈ. વો દિન શ્રાવણ માસ કી પૂર્ણિમા કા દિન થા. ઉસી દિન સે કઈ જગહો પર રક્ષાબંધન મનાયા જાને લગા. દૂસરી કથા દેવરાજ ઇન્દ્ર સે જુડી હુઈ હૈ જિસકે અનુસાર 12 વર્ષો તક દેવાસુર સંગ્રામ હોતા રહા ઓર દેવતાઓ કી બાર બાર હાર હો રહી થી. ઇસ પર પરમપિતા બ્રહ્મા કે ઉપદેશ પર ઇન્દ્રાણી ને રક્ષા વિધાન કર રક્ષાબંધન બનાકર ઇન્દ્ર કો બાંધા જિસકે પ્રભાવ સે ઇન્દ્ર સહિત સભી દેવતાઓ કી વિજય હુઈ. તબ રાખી પત્ની દ્વારા પતિ કી રક્ષા કે લિયે બાંધી ગઈ થી લેકિન ધીરે ધીરે યે બહેનો દ્વારા ભાઈઓ કી રક્ષા કે લિયે બાંધી જાને લગી. ઇસી સંદર્ભ મેં એક કથા મહાભારત યુગ કી ભી હૈ જિસકે અનુસાર શ્રી કૃષ્ણે જબ અપને સુદર્શન ચક્ર સે શિશુપાલ કા વધ કિયા તબ શ્રી કૃષ્ણ કી ઉંગલી મેં ભી ચોટ આઈ ઓર રક્ત કા બહાવ હોને લગા. યા દેખતે હી વહાં મૌજૂદ દ્રૌપદી ને તુરંત અપની સાડી કા ટુકડા કાટા ઓર શ્રી કૃષ્ણ કી ઉંગલી પર બાંધ દિયા. દ્રૌપદી કી ઇસ વ્યાકુલતા કો દેખતે હુએ શ્રી કૃષ્ણને ભાવુક હોકર વચન દિયા ઓર કહા કી વે સારી ઉમ્ર અપની બહેન કી રક્ષા કરેંગે. ઇસી ઋણ કો ચુકાને કે લિયે
दुशासन द्वारा चीरहरण करते समय श्री कृष्ण ने द्रौपदी की लाज रखी। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज। तो हाल ना स्पेशल प्रोग्राम में बस आटलू ज, वधु माहिती अने समाचार माटे जोता रहो NS गुजरात न्यूज। नमस्कार।